Jai Swaminarayan. Jet Sud Dasham Divas. આ બ્રહ્માંડના બ્રહ્માને વિરાટ નારાયણને પૂછવામાં આવે, આપણે કોઈ પૂછે તમારી યાદગાર ઘટના કઈ તમારા જિંદગીની, તમારા જિંદગીની યાદગાર ઘટના કઈ એ ક્યારે ન ભૂલી શકાય એવો તમારા જિંદગીનો મહત્વનો દિવસ, તો કોઈકનું લગ્નનો દિવસ હોય, અલગ અલગ દિવસો હોય, કઠણમાં કઠણ દિવસ કયો તો કોઈકનો બનતું ન હોય, છૂટાછેડા થયા હોય તો એના માટે એ દિવસે હોઈ શકે. એમ વિરાટ નારાયણને પૂછવામાં આવે કે તમારા જીવનકાળની દીપરાર્ધ કાળ દરમિયાનની તમારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ કયો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ કયો એમ પૂછવામાં આવે વિરાટ નારાયણને, તો એનો જવાબ શું હોઈ શકે? આ પ્રશ્નના ઉત્તર માટે આપણે કાં તો વિરાટ નારાયણને પૂછવું પડે, રૂબરૂ ફેસ ટુ ફેસ થવું પડે ને એ જવાબ આપે તો ખબર પડે, અને કાં તો વિરાટ નારાયણનું મન જાણતા હોય મહાપુરુષ કે તો ખબર પડે. વિરાટ નારાયણ એટલે કોણ? વરસાદ વરસતો હોય ને, વરસાદ વરસતો હોય ત્યારે પેલા નાના નાના પાંખડીવાળા મકોડા દેશમાં આપણે બહુ જોયા હશે, એમ સાંજે તો લાઇટની ચારે બાજુ એટલા બધા આમ ઘેરાઈ ગયા હોય ને મધપુડાની પેઠે, અને સવાર પડતા બધા રસ્તા ઉપર મરેલા પડ્યા હોય. આપણા ફક્ત 12 કલાક થાય અને મકોડાભાઈની 100 વર્ષની આવરદા પૂરી થઈ જાય. કેટલા વર્ષ થઈ જાય ને? 100 વર્ષ. એમ આપણે જે બ્રહ્માંડમાં રહ્યા છીએ, આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય 24 કલાક. આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ 24 કલાક થાય, અને આ 24 કલાક એક દિવસ, 30 દિવસનો એક મહિનો, 12 મહિનાનું એક વર્ષ, અને આવા બ્રહ્માની 100 વર્ષની આવરદા, અને એમાંની અત્યારે બ્રહ્માનું 51મું વર્ષ ચાલે છે. બ્રહ્મા વિરાટ નારાયણનું 51મું વર્ષ ચાલે છે. તમને એમ લાગશે ગપગોડું બધું લાંબુ હાલે છે. હવે એ વિરાટ નારાયણનું 51મું વર્ષ ચાલે છે, 51મા વર્ષનું પ્રભાત ખીલ્યું છે, અને એમાં આગળ 28 સતયુગ, 28 ત્રેતાયુગ અને 27 કળિયુગ પસાર થઈ ગયા છે. અત્યારે 28મા કળિયુગનો વારો ચાલે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળી આ 4 યુગ ભેગા કરીને એને એક ચોકડી કહેવાય, એવી બ્રહ્માના એક દિવસમાં 1000 ચોકડી થાય, 1000 ચોકડી. હવે બ્રહ્માએ પોતાની 1/2 આવરદા સુધી પ્રાર્થના કરી. કોને? પરાત્પર નારાયણને. 1/2 આવરદા સુધી પરાત્પર નારાયણને પ્રાર્થના કરી. શેના માટે? તો કે બાપ, તમે જેવા ધામમાં બિરાજો છો ને એ સ્વરૂપે મારા બ્રહ્માંડમાં પધારો, એ સ્વરૂપે તમે મારા બ્રહ્માંડમાં પધારો. ભગવાનના અવતારો પડે પડે થાય છે. ભાગવતનો 10મો સ્કંદ, મુચકુંદ રાજાની સાથેનો જે ઉત્તરાર્ધ પ્રારંભ થાય 10મો સ્કંદનો, તે પ્રારંભમાં મુચકુંદ રાજા સાથેનો સંવાદ છે. પેલો કાળ યવન ભગવાનની પાછળ દોડ્યો અને ભગવાન ભાગ્યા, અને ભાગતા ભાગતા રેવતાચળ પર્વતની ગુફામાં ભગવાન જે મુચકુંદ સૂતા હતા એના ઉપર પોતે ઓઢેલું જે ખેસ હતો ને ઓઢાડી દીધો ને પોતે સંતાઈ ગયા. એ કાળયવને આવીને જોરથી લાત મારી, દોડાવ્યો મને, અને હવે અહીંયા લાંબો થઈને સૂતો છે. ગુસ્સેથી લાત તો મારી પણ મુચકુંદ જાગ્યા, પછેડી ઊંચી કરીને જે આંખ ખોલી
ત્યાં કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. મુચકુંદને આશ્ચર્ય થયું કે આ કોણ હતું, કોણ બળી ગયું, એ કોણ? ચારે બાજુ ગુફામાં નજર કરી તો ગુફામાં પ્રકાશ, ભગવાન શ્રી કૃષ્ણને જોયા. હવે કોઈ પણ અજાણ્યા માણસને જોઈએ એટલે આપણે પછીનું આઈડી તો પૂછી ને, કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો, શું નામ ઠામ તમારું? ભગવાને મુચકુંદને પૂછ્યું છે, ઔપચારિકતા ખાતર ભગવાન જાણે છે છતાંય. અને મુચકુંદે ભગવાનને પૂછ્યું છે, મુચકુંદે ભગવાનને જ્યારે આઈડી પૂછ્યું કે તમારું નામ શું, તમારું એડ્રેસ શું, ત્યારે ભગવાને સ્પષ્ટતા કરતાં કીધું કે કોઈ દેહ, કોઈ જીવ હોય અને એને કેવળ મનુષ્ય જન્મ જ આપવામાં આવે, કેવળ મનુષ્ય જન્મ આપવામાં આવે, અને મનુષ્ય જન્મ મળ્યા પછી કામ શું કરે, પૃથ્વીના રજકણ ગણવાનું. તો કદાચ અનંત જન્મે સંભવ છે કે પૃથ્વીના રજકણ ગણી લેશે, ઇમ્પોસિબલ, પણ કદાચ ગણી લેશે. પણ મુચકુંદ, મારા જન્મ, મારા કર્મ, મારા ગુણોથી, મારા અવતારો, મારા નામનો કોઈ ગણતરી કરી શકશે નહીં. પડે પડે ભગવાનના અવતાર થાય છે, પડે પડે. ભગવાન આપણા આ હાથથી થાળ જમી ગયા છે, ભગવાન આપણી સાથે રમી ગયા છે, ભગવાન આપણી સાથે જમી ગયા છે, પણ આપણે એને ઓળખી નથી શક્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કેવા પ્રચાવ લખ્યા. અને એક વાત નિર્વિવાદ સત્ય છે કે ભગવાનના સંબંધમાં આપણે જેટલા સંકલ્પ કરીએ છીએ ને, ભગવાન સત્ય સંકલ્પ છે, બધા સંકલ્પ પૂરા કરે. પેલી બલિ રાજાની દીકરી રત્નમાલા, એ ભગવાન વામન રૂપે આવે ત્યારે એને સંકલ્પ થાય કે આટલો નાનકડો છોકરો કેટલો રૂપાળો, કેવો દેખાવડો, આવો મારો છોકરો હોય, હું એને મારા ખોડામાં બેસાડ્યો હોય અને એને સ્તનપાન કરાવતી હોઉં અને લાડકોટ કરતી હોઉં. આવા વિચારની સાથે તો એક માનું હૃદય હોય ને, છોકરો નાનો હોય ત્યારે કેવા વિચારો કરતી હોય, માં મારો દીકરો મોટો થશે ને, એ મારી સંભાળ રાખશે ને, મોટો બંગલો હશે ને, ગાડી હશે ને, બહુ બહુ વિચારતા હોય મા બાપ. તો રત્નમાલા ભગવાનને બાળ સ્વરૂપ વામનને જોઈ અને એટલા ઊંડા વિચારમાં ઉતરી ગયા કે દેહ ભાન ભૂલાઈ ગયું થોડી ઘડીક વાર માટે. તો આંખો ખુલી, આગળ શું થાય છે ખબર નહીં, બસ ઊંડે ઊંડે વિચારમાં ચડી ગયા. પણ થોડી વાર થઈને જાગીને જોયું ને, તો વામનમાંથી ભગવાન વિરાટ થઈ ચૂક્યા હતા. પિતાએ પ્રતિજ્ઞા લઈ લીધી હતી અને ભગવાન વામનમાંથી વિરાટ થઈ ચૂક્યા હતા. અને તરત રત્નમાલાને વિચાર આવ્યો, આને તો મારવા જેવો છે, કપટ કર્યું મારે બાપ સાથે, અને સ્તનપાન નહીં, આને તો ઝેરપાન કરાવવું જોઈએ. આ સ્તનપાનને લાયક નથી, દૂધને લાયક નથી, આ ઝેરને લાયક છે. ભગવાન સત્ય સંકલ્પ છે, એના બંને સંકલ્પ પૂરા કર્યા. માતા યશોદાની સમાન ગતિ આપી છે, એ શું છે? એ રત્નમાલા છે એ પૂતનાનો, અને પૂતના એક માના ફોર્મેટમાં આવી હતી જ્યારે યશોદાના ઘરે આવી ત્યારે, અને માના ફોર્મેટમાં આવી દીકરાના રૂપમાં એને ખોડામાં પણ લીધા. બંને ભાવને પૂરા કરતા એને પોતાના સ્તન ઉપર ઝેર પણ લગાવ્યું હતું. ભગવાન સત્ય સંકલ્પ છે. આપણે ઈચ્છા થાય, પેલા ઉમિયાબાઈ, મોંઘીબાઈ, બધી ભક્તજન પ્રસાવ નિષ્કળાન સમય લખ્યા છે, સંકલ્પ કરે કે મારા હાથનું મહારાજ ક્યાં જમે. પેલા ઓલા બેન ખાલી રોટલો ફૂલેને સંકલ્પ કરે કે આહા મારો ઠાકોર જમે એવો છે, અને ઠાકોર આવે. આજે પણ આવે છે, તે દિવસે આવતા એમ નથી, આજે પણ આવે છે. પણ કયા રૂપમાં આવે છે, કેવી રીતે આવે છે, એને આપણે ઓળખી શકતા નથી. એ ભગવાન ઈચ્છા કરે તો આપણે એને ઓળખી શકીએ, નહીતર આપણે નથી ઓળખી શકતા. એટલે પૃથ્વી ઉપર અનંત અવતારો પડે પડે થાય છે, પણ જેવું અક્ષરધામમાં ભગવાન જેવા જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ અસાધારણ ગુણોથી યુક્ત છે, એ ભગવાન પૃથ્વી ઉપર આવે. આપણે શોપિંગ મોલમાં ગયા હોય, $50 વસ્તુ લઈએ તો કે આપણા બેંકમાં $50,00,000 કદાચ પડ્યા હોય તો આપણે કંઈને કહેતા નથી કે ભાઈ મારા બેંકમાં કેટલા છે, ખબર છે? 50,00,000 છે. આપણે આપણા બેંકની બેલેન્સ બતાવતા નથી, આપણે ફક્ત $50 જ આપીને ત્યાંથી નીકળી જઈએ છીએ. શું કામ? જેટલું કામ છે એટલું જ બસ. એમ ભગવાનના અવતારો અસંખ્યાત પૃથ્વી ઉપર થાય છે, પણ જેટલું કાર્ય હોય એટલું જ સામર્થ્ય, બળ, જ્ઞાન આદિકનું દર્શન કરાવી, અને ભગવાન એ ધારણ કરેલો દેહ હોય કે એ કોઈ પણ અલગ સ્વરૂપ હોય એને અદ્રશ્ય કરી દે છે. પણ વિરાટ નારાયણની પ્રાર્થના શું? બાપ, તમે મારા બ્રહ્માંડમાં જે રૂપે અક્ષરધામમાં બિરાજો છો ને,
એને રૂપે એ અનંત ગુણ સામર્થ્ય યુક્ત થકા અમારા બ્રહ્માંડમાં તમે પધારો. અને વિરાટ નારાયણની અડધી આવરદા સુધી વિરાટ નારાયણ પ્રાર્થના કરી, ગોપાળાનંદ સ્વામી કહેતો, ભલે ગુણાતીતાનંદ સ્વામી કહેતો, એ વાતોમાં પ્રસંગ લખે કે વિરાટ નારાયણે પોતાની અડધી આવરદા સુધી પ્રાર્થના કરી ત્યારે વિરાટ નારાયણ જિંદગીનો શ્રેષ્ઠ દિવસ કયો? તો કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ ધામમાં જે રૂપે મહારાજ બેઠા છે એ જ રૂપે પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા. એ ચૈત્ર સુદ નોમ 1837 વર્ષ અને છપૈયાની ભૂમિ એ વિરાટ નારાયણની જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. એને જિંદગીની 50 વર્ષની આવરદા અને પ્રાર્થના માટે ખર્ચી એના ફળ રૂપે એને મળ્યું છે. એના પછીનો મહત્વનો દિવસ કયો હોઈ શકે? અત્યાર સુધીના બ્રહ્માંડમાં આ ભૂતકાળની અંદર દ્રષ્ટિ કરીએ તો ભગવાનના અનંત અવતારો થયા છે. ભક્તોના હૃદયમાંથી જે ભાવ નીકળ્યા છે, ભગવાનના જેટલા જેટલા નામ છે, મંત્રો છે, અને મંત્રો કોઈ કોઈ ભક્તના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો હોય. જન્મ નક્ષત્રના આધારે એ રામ હોતો વશિષ્ઠજીના જન્મ નક્ષત્રના આધારે રામ નામકરણ કરે. કૃષ્ણ નામ હોય તો એ ગર્ગાચાર્યનું નામકરણ કરે. કેટલાક નામ જન્મ નક્ષત્રના આધારે હોય, કેટલાક નામ સ્વભાવના આધારે હોય, કેટલાક નામ કાર્યના આધારે હોય. એ રણમાં ભાગે ડરીને કાળયવનથી તો બધા રણછોડ કે ભાગ્યા ભાગ્યા રણછોડ, રણ છોડીને ભાગ્યો રણછોડ. જેવું કાર્ય એના આધારે ભક્તોના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા એ પણ મંત્ર છે. પણ એ નામ કોના આપેલા હતા? આપણા ભક્તના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો હતા. પણ ભગવાનનું નામ શું? તો આ બ્રહ્માંડનો શ્રેષ્ઠતમ દિવસ રામાનંદ સ્વામીએ પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કર્યો. એના પછી મહારાજે 14માના દિવસે જે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ને, એ આ વિરાટ નારાયણની આવરદામાં એ બીજા નંબરનો શ્રેષ્ઠતમ દિવસ. ભગવાને મંત્ર આપ્યો, મુક્ત તો કયા મંત્રનો જાપ કરતા હશે? તો એ મંત્ર. વિરાટ નારાયણની જિંદગીની જીવનકાળની ત્રીજી મહત્વની ઘટના કઈ? ભક્તો, મૂર્તિ અને મંત્ર આ બે એવી વસ્તુ છે. મંત્ર આપનારો જેટલો બળિયો હોય ને એટલી મંત્રમાં તાકાત હોય. મંત્ર આપનારો જેટલો બળિયો હોય એટલી મંત્રમાં તાકાત હોય. મૂર્તિની પ્રતિષ્ઠા કરનારો જેટલો બળિયો હોય ને એટલી મૂર્તિમાં તાકાત હોય. આખા ભારતમાં ઘણા બધા મંદિરો હશે પણ સારંગપુરના હનુમાનજી મહારાજ તોલે કેમ ના આવે? હનુમાનજી મહારાજના મંદિરો બીજા પ્રતિષ્ઠા કરનારો બળિયો છે. તે પ્રતિષ્ઠા કરનારો પોતે બળિયો છે. આકાશ સામે દ્રષ્ટિ કરે તો સૂર્યચંદ્રની ગતિઓ ફેરવી શકે, મરદાને બેઠા કરી શકે. અરે હનુમાનજી મહારાજની મૂર્તિ સામે એ છડીના ટેકે દાઢી ટેકવીને જ્યારે દ્રષ્ટિ સ્થિર કરી હોય ને, ત્રાટક કરતા હોય ને એ ગોપાળાનંદ સ્વામી, ત્યારે મૂર્તિ એમ થરથર ધ્રુજતી હોય. આ દ્રશ્ય આપણે નજર સામે જોયું તો કેવું લાગે? આમ કોઈ આમ જોતો હોય એમ એક ચીતે, અને સામેનો પથ્થર આમ આમ ઠેકડા મારે એમ પથ્થરો આમ. ઇઝ ઇટ પોસિબલ? શું આ શક્ય છે? મૂર્તિ ધ્રુજે થરથર કંપે અને ધોલેરાના પૂંજા દરબાર એમ કે બા સ્વામી, આટલું ઐશ્વર્ય અને સામર્થ્ય હનુમાનજી મહારાજ બતાવશે ને તો ગઢપુરમાં કે વડતાલમાં કોઈ દર્શને નહીં જાય. અને સ્વામી મૂર્તિ પાછી વાળે, મૂર્તિ સ્થિર થાય અને પછી પૂંજાભાઈને કે પૂંજા ભગત, તમે જે કર્યું એ સારું કર્યું, મહારાજની ઈચ્છા હશે, પણ અમારે તો આ હનુમાનજી મહારાજને બોલતા ચાલતા કરવાતા. કેવા બોલતા ચાલતા? કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા પૂર્વે એની શોભાયાત્રા નીકળતી હોય ને તો એની શોભાયાત્રામાં પોતે આગળ નાચતા કૂદતા ચાલે હનુમાનજી મહારાજ. નાચતા કૂદતા ચાલે એટલું નહીં, કોઈ ભગત દુખિયારો જીવ આવે અને કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ લાઈવ કોમ્યુનિકેશન થાય. આટલું ઐશ્વર્ય અને સામર્થ્ય હનુમાનજી મહારાજમાં અમને પૂરવું હતું પણ આટલું પર્યાપ્ત છે. દિવસે દિવસે ઐશ્વર્ય સામર્થ્ય બતાવશે પણ ભગવાનની ઈચ્છા છે, બરાબર છે. પ્રતિષ્ઠા કરનારો બળિયો હોય એ મૂર્તિ અને મંત્ર. આ વિરાટ નારાયણની આવરદાનો શ્રેષ્ઠતમ દિવસ એટલા માટે કહીએ છીએ કે મંત્ર આપનારો કોણ?
પરાત્પર નારાયણ એટલે આપણો સંપ્રદાય સ્વામિનારાયણ મંત્ર એ સર્વોપરી મંત્ર છે. મૂર્તિની પ્રતિષ્ઠા કરનારો કોણ? સ્વયં નિયંતા નારાયણ. એ એમ કે આ મૂર્તિમાં હું રહીને તમારા મનોરથ પૂર્ણ કરીશ. મૂર્તિની પ્રતિષ્ઠા કરનારો સ્વયં નારાયણ હોય ત્યાં શું ખામી હોય? વિરાટ નારાયણના જીવનકાળની આ ત્રીજી શ્રેષ્ઠતમ ઘટના. ઘણા બધા પ્રસંગો એના જીવનના શ્રેષ્ઠ છે. મહારાજ 49 વર્ષ રહ્યા ને, એ વિરાટ નારાયણની જિંદગીની એ 49 વર્ષ શ્રેષ્ઠતમ વર્ષ હતા વિરાટ નારાયણના. પણ એમાં વિરાટ નારાયણની આવરદાની અંદર વિરાટ નારાયણનો સૌથી દુઃખદ દિવસ એ કયો હશે? તો એ આજનો જેઠ સુદ દસમનો દિવસ હશે. શું કામ? પરાત્પર નારાયણ વિરાટ નારાયણની એ 50 વર્ષની આવરદાની પ્રાર્થનાથી ભગવાન અનંત ઐશ્વર્ય સામર્થ્ય સંપન્ન જેવા ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે મહારાજ પોતે એમ કે તમારી આગળ જે દ્રષ્ટિ નયન ગોચર વર્તે છે એમાં અને અક્ષરધામમાં બેઠેલું જે સ્વરૂપ છે એમાં રતિભાર ફરક નથી. પોતે જ કહે છે અણુ માત્ર ફરક નથી. અને વિરાટ નારાયણની આવરદાનો આજે સૌથી દુઃખદ દિવસ ભગવાન પરાત્પર નારાયણ આજના દિવસે આ પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદૃશ્ય કરી દીધો. આ જેઠ સુદ દસમનો દિવસ છે. આપણે તો શું કરી શકીએ? પણ આજના દિવસે જેઠ સુદ દસમ એટલે જેઠ સુદ નોમ, નોમના દિવસે મહારાજે છેલ્લી સભા ભરી હતી ગઢપુરની અંદર. છેલ્લી સભા મહારાજે ભરી સત્સંગી જીવન છેલ્લા 63મા અધ્યાયમાં લગભગ 5મા પ્રકરણમાં એની કથા લઈ 62-63મા અધ્યાયની અંદર લખાયેલી છે. પણ છેલ્લી સભા મહારાજે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી પણ નોંધ્યું. છેલ્લી સભા ભરીને મહારાજે પોતે સ્વધામ ગમનનો સંકલ્પ વ્યક્ત કર્યો ને ત્યારે સભામાં બધાએ ઘણા ખરાને મૂર્છા આવી ગઈ. કોઈ એવી આંખ નહોતી કે જે ભીંજાયા વિના રહી ગઈ હોય. પણ આ તો બધાના નાડી પ્રાણીના હાથમાં છે ને, એને યોગ શક્તિના પ્રભાવથી બધાને પાછા જાગૃત કરી દીધા. બધા આર્તનાદ ભાવે પ્રાર્થના કરી મહારાજને, મહારાજ તમે જાઓ, તમારા વિના અમે ન રહી શકીએ, અમને સાથે લઈ ચાલો. મહારાજે ના પાડી. ભક્તોએ પ્રાર્થના ક્યાં સુધી કરી? શાસ્ત્રોના પ્રમાણ મહારાજ રામચંદ્રજી પૃથ્વી ઉપરથી જ્યારે વિદાય થયા ને આખી અયોધ્યાને ભેગી લઈ ગયા હતા. તમામ અયોધ્યાવાસીઓ રામચંદ્રજીની સાથે એકી સાથે દેહ ત્યાગ કર્યો હતો. અમે તમારા વિના ન રહી શકીએ. મહારાજે ના પાડી. એટલું નહીં, અમારા ગયા પછી કોઈ પણ રીતે દેહ છૂટે ને એવો કોઈ પ્રયાસ પણ ન કરવાનો, ખાવાનું પણ ન છોડવાનું, કોઈ સુસાઇડનો એટેમ્પ્ટ પણ ન કરવાનો. કોઈ પણ રીતે દેહ છૂટે એવો એક પણ પ્રયત્ન તમારે કરવાનો નહીં. અને એટલું પાછું બોલીને એમ પતાવી દીધું એમ નહીં, સભામાંથી એક એક હરિભક્ત એક એક સંતને ઊભા કરી પોતાના ચરણારવિંદના સુગંધ ખવડાવ્યા. એક એક સંત ઊભા થાય મહારાજના ચરણારવિંદ ઉપર હાથ મૂકે અને મહારાજ હું એ નહીં કરું, તમે કયો છો એમ રહીશ, તમારી આજ્ઞામાં રહીશ. સાધુ વરણી પાડા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. આમ કેડે મરસો માં જન રે, તેહ માનસો મારું વચન રે. મારા વચનનો કરશો યુથપ રે, મારે તમારે નહીં મેળા પરે. એમાં કહી વચન વિષમ રે, દીધા પોતાના ચરણના સમરે, દીધા પોતાના ચરણના સમરે. એક એક સંત એક એક હરિભક્ત ઊભા થઈ મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કરીને સુગંધ ખાધા. આખી સભા
એ પ્રેમાનંદ સ્વામી હશે, એ મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, બાપ બીજા કોઈને નહીં તો કંઈ નહીં, મને લઈ ચાલો. મહારાજ કે ના, બાપના ગયા પછી માની હાજરી જરૂરી છે, અમે તમને લઈ જશું વહેલામાં વહેલી તકે. એ મુક્તાનંદ સ્વામીને વાત કરીને કે પ્રેમાનંદ સ્વામી મહારાજ, હું ન રહી શકું, તમારા વિના નહીં જીવી શકું, મહારાજ મને લઈ ચાલો. અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને પણ ના પાડી. પ્રેમાનંદ સ્વામી હૃદયના આર્તનાદ ભાવે બિસર ન જાજો મેરે મિત યહવર માગો નીત, એ પદ ગાઈને પ્રાર્થના કરી મહારાજ ભૂલી ન જતા. કેવી એ ઘટના હશે, કેવું એ દ્રશ્ય હશે, આંખ સામે જોઈએ ને ત્યારે ખબર પડે. અને આજનો જેઠ સુદ દસમનો દિવસ, આ એ જેઠ સુદ દસમનો દિવસ છે. આજે 189 વર્ષ પૂર્વ મહારાજ વહેલી સવારે જાગી નિત્યકર્મમાંથી પરવારી, બ્રાહ્મણોને અંદન વસ્ત્રના દાન આપી, મહારાજ પોતે એ ગાયના છાણથી ધરતી લીપાવડાવે, ઉપર દર્ભ અને તલની પથારી કરી અને મહારાજ પદ્માસન વાળીને બેસે અને છેલ્લી વખત અનંતકોટી બ્રહ્માંડના નિયંતાએ ચારેય બાજુ અક્ષર ઉરડીને વીટળાઈને બેઠેલા ભક્તો સામે પ્રેમભીની દ્રષ્ટિ કરી અને મહારાજે દ્રષ્ટિને સ્થિર કરી, અંતે અક્ષરમુક્તો મહારાજના સ્વાગત માટે લેવા માટે આવ્યા. પ્રકાશની ચારે બાજુ એટલો પ્રકાશ થયો કોઈ જોઈ ન શક્યું અને એની વચ્ચે મહારાજ પંચભૂતના દેહને મૂકી સ્વધામ ગમન કરી ગયા. મુક્તાનંદ સ્વામી મહારાજની નાડી જુએ તો નાડી બંધ. ભૂપાળાનંદ સ્વામીએ તરત નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજ માટે પાલખી બનાવો, વિમાન બનાવો. અને વિમાન તૈયાર થયું. મહારાજે ગોપાળાનંદ સ્વામીને વચન લેવડાવ્યું હતું, અમારા ગયા પછી અમારા દેહને જાજો સમય રાખવો નહીં, રાખવાની ના પાડી હતી. અને એ જ કારણથી ગોપાળાનંદ સ્વામીએ તત્કાળ મહારાજના અંત્યેષ્ટિ સંસ્કારની તૈયારીઓ કરાવી. લક્ષ્મીવાડીએ મહારાજનો અંત્યેષ્ટિ સંસ્કાર થયો. અંત્યેષ્ટિ સંસ્કાર વેળાએ પણ મહારાજ ડભાણીઓ આંબો જે બેઠક હતી એ જગ્યાએ મહારાજે દાદા ખાચરને દર્શન આપ્યા. ઘણા બધા પ્રસંગો મોજૂદ છે, પણ બરાબર 2 વર્ષ પછી એ જ જેઠ સુદ દસમ એ જ સમયે બ્રહ્માનંદ સ્વામી મૂડીની અંદર દેહત્યાગ કર્યો, ભગવાનના ધામમાં સીધાવ્યા. બહુ મહત્વનો દિવસ. ભક્તો, આપણે જે સાધનાઓ કરીએ છીએ, આપણે જે ભજન કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે, આપણા જિંદગીનું એક જ ગંતવ્ય સ્થાન છે ભગવાનનું ચરણારવિંદ. ત્યાં જવું છે આપણને, ત્યાં જવું છે. આ માયાના કાદવમાંથી નીકળવું છે, આપણે નીકળવું છે. અને નીકળવા માટે મહારાજે જે આપણને રાહ બતાવ્યો છે આ વચનામૃત. આજે સવારે સવારના કથામાં પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત ચાલતું હતું, પણ એ વચનામૃતમાં આપણું હૈયું ભરાઈ આવે એ કેવા હશે મહારાજ દયાળુ. એ માગસર વદ ચતુર્થીના દિવસે કે છઠ્ઠનું એ દિવસે મહારાજ વહેલી સવારે, રાત્રિની એક પહોર બાકી એટલે સવારે 3 વાગે ઉઠે મહારાજ પોતે. અને વચનામૃતના આધારે આપણે એટલું સ્પષ્ટ સમજી શકીએ કે આખી રાત મહારાજને ઊંઘ નહીં આવી હોય, મહારાજને ઊંઘ નહીં આવી હોય. સવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે ઉઠી જાય અને મહારાજ અક્ષર રૂઢથી ચાલતા ચાલતા દાદાના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની પાસે મહારાજ પધારે અને ત્યાં બેસે. અને ત્યાં હવે મૂળજી બ્રહ્મચારી હજુરી સેવક છે, મૂળજી બ્રહ્મચારીને એમ કહે કે જાઓ જાઓ, તમે સંતોને બોલાવી આવો, હરિભક્તોને બોલાવી આવો. સવારના 3 વાગે કલ્પના કરી શકીએ આપણે કેવી વાત હશે, કેવો પ્રસંગ હશે. સવારે 3 વાગે બોલાવવા મૂકે. અને હરિભક્તો, એક વસ્તુ તો આપણે એટલી સમજી શકીએ, કોઈ આપણને મધરાતે જગાડ ઉઠ 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 એટલે આપણે અંદાજ તરત આવી જાય કોઈ કાં તો સિરિયસ ઘટના છે, કોઈ હોસ્પિટલમાં બીમાર છે, સિરિયસ છે, કોઈ બહુ મહત્ત્વની વાત હોય, કોઈ ધામમાં ગયું હોય, નજીકનું પરિવારનું કોઈ ગયું હોય, અચાનક સમાચાર હોય ત્યારે આપણે મધરાતે જગાડતા હોઈએ.
સવારના 3 વાગે એ બ્રહ્મચારી સંતોની જાયગામાં ગયા હશે. એ ચાલો મહારાજ યાદ કરે છે તમને, એ ચાલો. ત્યારે કેવો માહોલ સર્જાયો હશે, ઉતાવળા, કોઈ ધ્યાનમાં મશગુલ હશે, કોઈ માળા કરતું હશે, પોતપોતાની જે જે સ્થિતિમાં હશે એ સ્થિતિમાંથી જાગૃત થઈને તત્કાળ મહારાજ બોલાવે છે. બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવ્યા પછી પણ મહારાજ ઘડીક વાર બધા સભામાં ગોઠવાઈ ગયા અને મહારાજ ઘડીક વાર સુધી એમને બેસી રહ્યા, કંઈ બોલે નહીં. આપણને કોઈ રાતના જગાડે અને કંઈ બોલે નહીં તો શું શું અંદાજ આવે આપણને, કે એની જીભ નહીં ઉપડતી હોય, કેવા માઠા સમાચાર હશે, શું હશે. મહારાજ ઘડીક વાર સુધી સવારના 3 વાગે જાગીને બોલાવ્યા હોય અને ઘડીક વાર બેઠા રે મહારાજ કંઈ બોલે નહીં, કેટલી વાત મહત્વની હશે. અને પછી મહારાજ બોલવાની શરૂઆત કરે ને ત્યાં મહારાજ કે એમ થાય છે કે ન કહીએ, પણ વળી મહારાજ કે તમે અમારા છો ને એમ જાણીને કહીએ છીએ. વચનામૃત વાંચીએ ને ત્યારે, વચનામૃત વાંચીએ ને ત્યારે સૌથી પહેલી મહત્વની આપણા માટે ભાગ્યની વાત એ, જે ગઈકાલે વાત કરી હતી કે આપણે ભગવાન સાધુને યાદ કરીએ એમાં આપણી મહત્તા નથી, આપણી ગરજ છે. આપણે ભગવાનને યાદ કરીએ એમાં આપણી ગરજ છે, પણ ભગવાન આપણને પોતાના માને ને એ આપણી જિંદગીની સફળતા છે. એમ વચનામૃત વાંચીએ ને ત્યારે મહારાજ આપણને શું કે, તમે અમારા છો ને એટલે અમે તમારી આગળ વાત કરીએ છીએ. વચનામૃત વાંચીએ એટલે મહારાજ આપણને પોતાના સ્વીકારી લે છે. તમે અમારા છો એમ જાણીને વાત કરીએ છીએ. આ જે શબ્દ છે ને, આ શબ્દ એ વચનામૃત વાંચન કરતાં કરતાં જ્યારે એ શબ્દ ઉપર આપણું હૃદય સ્થિર થાય ને મન, ત્યારે આપણી જિંદગીમાં એક અહો ભાવ વ્યક્ત થશે. મહારાજ એમ કહે, તમે અમારા છો એમ જાણીને તમને વાત કરીએ છીએ. કેટલી મોટી વાત છે. આ યોગ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, આવી અદ્ભુત પરંપરા મળી છે. દુનિયામાં આપણાથી મોટો કોઈ ભાગ્યશાળી નથી, કોઈ ભાગ્યશાળી નથી. માણસનું મૂલ્ય એના પૈસાથી નથી. પૈસાથી આપણી દ્રષ્ટિ કદાચ પૈસાથી મૂલ્ય કરતા હશો કે બે ચાર મકાન છે, સારી ગાડી છે, સુખી છે. ના, સુખનો માપદંડ એ પૈસો નથી, સુખનો માપદંડ એ બંગલાઓ નથી. સુખનો માપદંડ આપણે ભગવાનમાં કેટલું હેત છે ને એ છે સુખનો માપદંડ એ છે. એટલે આજના દિવસે મહારાજ પોતે પ્રતિજ્ઞાબદ્ધ છે, મહારાજ વચનબદ્ધ છે. મહારાજ કે જે જે મૂર્તિઓ આચાર્ય પ્રતિષ્ઠા કરી હોય ને એ મૂર્તિમાં આજે પણ મહારાજ રહ્યા છે અને રહેશે. અમને યાદ છે, અમે જ્યારે 7 વર્ષ પહેલાં યાત્રામાં ગયેલા અને ધનબાદ જરિયા ગયા ને, ત્યારે પૂજારી જાજલી કહીને બોલાવતા, બ્રાહ્મણ હતા, એને મેં પૂછ્યું, દોડી દોડીને બેચારા સેવા કરે, એટલા ભાવથી સેવા કરે પૂજારી, આપણને જોઈને મજા આવી જાય, હયું ઠરે. પૂછ્યું, કેટલો પગાર મળે છે તમને? એટલે ત્યારે એણે કીધું કે 2000 રૂપિયા. હવે 2000 રૂપિયામાં કોઈનું ઘર ન ચાલે. એટલે પૂછ્યું, ઘર ચાલી જાય છે? તો કે મહારાજ ચલાવે છે. તમે કેમ, કેટલા વર્ષથી કરો? તો કે 22 વર્ષથી કરું છું. 22 વર્ષથી પૂજારી પૂજા કરતો હોય, ફક્ત 2000 રૂપિયા પગાર. કીધું, કેમ, પછી હરિભક્તો મદદ કરે છે? બ્રાહ્મણ છે એટલે કોઈક દક્ષિણા આપતું હોય, કોઈક સીધું પાણી કદાચ આપતું હોય ને, એમ કરીને ઘર ચાલતું હોય તો કદાચ ન પણ હોય એમ. તો કે, ના સ્વામી, હું કોઈને લેતો નથી. તો કેમ ચાલે છે? તો કે અમે કેમ રહ્યા છો? પછીને એક વાત કરી, મહારાજ આજે પ્રગટ છે. વાત એણે શું કરી કે, સ્વામી, મૂળ જનકપુરના, જનકપુર અત્યારે બિહારની બાજુમાં પણ નેપાળની હદમાં આવે, નેપાળમાં આવે. જનકપુરથી ભારતમાં આવેલા નોકરી ધંધાની શોધ માટે, નોકરી ધંધાની શોધમાં ભારત આવ્યા. ભારતમાં ગયાજી ત્યાં કઈ નોકરી કરતા હશે ને, પછી કંઈક નોકરી છૂટી ગઈ, કામ ધંધો શોધે મળે નહીં. આ બાજુ મંદિરમાં પૂજારી શોધતા હશે હરિભક્તો, પૂજારી વૃદ્ધ થયા હશે કે જે હશે કારણથી પૂજારી છૂટા થયા. હવે અચાનક આ બ્રાહ્મણ એકબીજાને કંઈક કીધું હશે કે ભાઈ કંઈ હોય તો કહેજો, અને એમ કરતાં મંદિરના હરિભક્તોને આ બ્રાહ્મણનો યોગ થયો કે પૂજારીનું કામ છે કરશો, કામ ધંધો હતો ને લઈને હા પાડી, હા હું કરીશ. કોઈ પણ માણસ કામ તો કરી ને, ચલાવ, ઘર ચલાવવું છે, હા પાડી. હવે મંદિરમાં આવ્યા
પણ બન્યું કેવું ખબર છે? પૂજારી તરીકે નિયુક્ત થયા પણ મંદિરના ટ્રસ્ટીઓએ ભક્તોએ ખાસ વાત કરી, જો મંદિરના પૂજારી થવા માટે સંપ્રદાયના બંધારણ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર આ સિંહાસનમાં બેઠેલા ભગવાન આપણી પૂજા ક્યારે અંગીકાર કરે? તો કે પંચવર્તમાનનું ચુસ્તપણે પાલન કરીએ ત્યારે ભગવાન આપણી પૂજા અંગીકાર કરે. એટલે દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટવલું નહીં, વટલાવવું નહીં. આ પંચવર્તમાનને થોડા વિસ્તારથી એને સમજાવ્યા. આ ન કરો તો અહીંયા રહો, નહીતર નહીં. એને ઘર જ હતી, એને હા પાડી કે હા હું એ બધું પાલન કરીશ. પૂજામાં રહ્યા. પણ ભારતમાં ઘણા બધા પ્રદેશો એવા છે કે એ જગ્યાએ બ્રાહ્મણો પણ જન્મે બ્રાહ્મણ છે પણ કર્મથી અને આચરણથી એનું આચરણ થોડુંક નિકૃષ્ટ પ્રકારનું છે, ઉતરતે પ્રકારનું છે. બ્રાહ્મણ હોવા છતાં પણ માંસાહાર જોવા મળે. અને એમાં પણ ઘણી બધી એવી પરંપરાઓ છે, ઘણા બધા એવા પ્રદેશો છે. ઈંડા અને માછલાને માંસાહાર ગણવામાં જ નથી આવતું ઘણી જગ્યાએ. અને એમાં માછલીને તો જળ કાંકડી કહે. શું કે? જળ કાંકડી કહેવો. હવે હરિભક્તો સ્પષ્ટતા કરી દીધી, કોઈ પણ પ્રકારની હિંસા નહીં, એ તમારી જળ કાંકડી પણ નહીં. એને તો હા પાડી હતી, સંમત થતા. પણ ઘણા દિવસ ખાધું ન હોય ને પછી મનમાં ચટપટી થાય, ખાઈ લીધું તો થાય એમ. હવે બપોરે 11 વાગે ઠાકોરજીને પોઢાડીને ઘરે જાય. એને થયું કે હવે અહીંયા કાંઈ ક્યાં ટ્રસ્ટીઓ જોવા આવવાના છે, એટલે બજારમાંથી પેલી કમળ કાંકડી લઈ ગયા. શું લઈ ગયા? કમળ કાંકડી લઈ ગયા. ઘરે જઈને ઘરવાળીને કીધું, હે આજે બનાય બનાય માલ બનાય. અને ઘરવાળીએ જે બનાવ્યું હશે, ભાઈ જમ્યા, મંદિરમાં આવ્યા. ઠાકોરજીને 4 વાગ્યાનો મેવો જમાડે પણ ભગવાનની સામે આંખ ન મિલાવી શકે. ભગવાનની દ્રષ્ટિ એકદમ વક્ર, ભ્રકુડી ચડેલી, લાલ ધૂમ આંખો ફેરવીને એક થપાટ મારશે ને, આવો ભગવાનનો ચહેરો આક્રોશિત મહારાજની મુખાકૃતિ દેખાયો હોય ને. થાળ જમાડે પણ ભગવાનની સામે આંખથી આંખ ન મિલાવી શકે, આમ જોઈ ન શકે, મોઢું નીચું ને થાળી રાખીને. ઝટપટ મેવાનો થાળ જમાડીને તો પડદા ખોલી દીધા. માણસોને કોને ખબર છે, કોણ જાણી શકે મનની વાત. એમ કરતા સંધ્યાનો સમય થયો. આરતી કરવા માટે એ જાજલી નામના બ્રાહ્મણ અંદરના મંદિરના જાળીયાની અંદરના ભાગમાં પ્રવેશ કર્યો. આરતી કરવાની શરૂઆત કરી. ભગવાનની સામે આંખ ન મિલાવી શકે પણ એની સાથે સાથેના પેટમાં એટલી અસહ્ય પીડા ઉપડી કે આરતી પૂરી ન કરી શકે. અડધી આરતી મૂકીને સીધા ઘરે જતા રહ્યા. પણ એના મનમાં થઈ ગયું કે હું પેલું ખાધું છે ને, રોજ તો ઘનશ્યામની મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવી નથી, પણ આજે મને આવી કેમ દેખાય છે? નક્કી મેં પેલું ખાધું છે ને, એટલે અંદરથી ભયભીત પણ થઈ ગયા. હવે નથી ખાવું, કોઈને ખબર નથી આ વાતની. પછી એમ કરતા વળી 6-8 મહિના થયા તો કાગડાને બેસવું, ડાળને ભાંગવું. મનના તો એવા ખેલ ગજબના છે, એ તો આપણે બધા અનુભવી છે, નથી અનુભવતા? કેવું નક્કી કર્યું કે હવે નથી જ કરવું ને, કેવું કરાવે થોડા દિવસોમાં, ન કરાવે. એટલે વળી પાછું 6-8 મહિના થયા ને વળી ચટપટી ઉપડી. અને વળી પાછા ઠાકોરજીને 11 વાગે પોઢાડીને મંદિરેથી ઘરે જાય અને ત્યારે વળી પેલી કમળ કાંકડી લઈ ગયા. ચટપટી ઉપડી, કમળ કાંકડી લઈ ગયા, ઘરે જઈને બનાવ્યું ને ખાધું. મંદિર આવ્યા. ફરી આજે 6 મહિને વળી પાછી ઘનશ્યામની મૂર્તિ એટલી વક્ર અને ભ્રકુટી ચડેલી બાપની, ઠાકોરજીની ભ્રકુટી ચડેલી, આમ લાલ ધૂમ આંખો જોઈ ન શકે આંખ સામે. બપોરે 4 વાગે તો કેટલા હરિભક્તો હોય, કોઈ હોય ન હોય એનામાં મેવો તો પતાવી દીધો. પણ વળી પાછો સંધ્યાનો સમય થયો. આરતી કરવા માટે જેમ હાથ ઊંચો કરીને ઘનશ્યામ મહારાજ સામે આરતી જે મુખ પાસે લઈ જાય ને, આંખ તો મિલાવી નતા શકતા. અને ત્યાં ઉલટી થવાની શરૂઆત થઈ, વોમિટો. આરતી ન કરી શક્યા, મંદિર આખું ધોવું પડ્યું. મનમાંથી થઈ ગયું કે ના, હું આ કરું છું ને એટલે જ થાય છે, હવે તો ક્યારે નહીં, હવે તો ક્યારે નહીં, નેવર. હજી સુધી કોઈને ખબર નથી.
પછી વરસ એક નીકળ્યો, પણ મનનો ખેલ વરી ચાલુ થયો. મનની ગતિ એવી અટપટી છે, મનનો ખેલ એવો ચાલુ થયો. એ તો હવે પેલા આપણે રોજ ખાતા હતા ક્યાં બીમાર થતા હતા, આ તો કંઈક બીજું.